नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? सरस। हवे आजे आपणे धोरण 5 गुजराती एमां आपणे काव्य 2 सांभळशुं अने समजशुं। हवे ज्यारे आपणे पाठ्य खोलीए एमां पाठ होय के काव्य होय तो जो ऊपर सूचना आपेली होय सरस मजानी काव्यनी छे ए आपणे एमां माहिती मेळवानी होय। तो आमां जो लखेलुं छे के काव्य 2 पर्वत तारा, तो काव्यनुं नाम शुं छे? पर्वत तारा। पर्वत जोया छे ने, सरस मजाना ऊंचा ऊंचा पहाड़। हवे जो पाठ्य आपणे खोल्युं, काव्य खोल्युं, तो एमां पाठ्यमां शुं आप्युं छे के आजे काव्य आप्युं छे एना विशे आपणने टूंकमां माहिती आपेली छे। आ सुंदर प्रार्थना छे, तो काव्य शुं छे ए आपणने खबर पड़ी जाय के भाई प्रार्थना छे, गीत छे, के लोकगीत छे। एना पछी तो प्रार्थनामां कई कई कुदरती वस्तुओनुं वर्णन करवामां आवेलुं छे तो ए आपणे जोईशुं। ज्यारे एमां आपेलुं छे के प्रार्थनामां आवता पर्वत, नदी, सरोवर, दरियो, वृक्ष, चंद्र, तारा, पाणी, पछी पक्षी, जीवजंतुओ, आ बधुं तमे जोयुं छे, जोयुं छे ने? तो आ बधी जे छे ए कोनी बनावट छे? कुदरतनी छे। तो आ कुदरत जे बनावे छे तो आपणे एम थातुं हशे कि भाई આજે બધા એ વૃક્ષો છે, ફૂલો છે, પશુ પંખી, એ દરેક પોતાનું કાર્ય પોતાની રીતે કરે છે ને? આપણે એને નહીં જેવી મદદ કરતા હોઈએ કે પક્ષીઓને ચણ કે પાણી આપીએ, વૃક્ષોને પાણી પાઈએ, પણ એ સિવાય તો કે એમાં રંગો હોય, ફૂલ હોય, સુગંધ હોય ને, અલગ અલગ રંગના ફૂલો હોય, તો આ બધું એમાં ક્યાંથી આવતું હશે? તો આ બધી કળા છે એ કુદરતી કળા છે, તો એના વિશે આપણે જોયું। હવે જોઈએ આપણે આ કાવ્યના લેખક વિશે, તો કે લેખકનું નામ છે સુરેશ દલા। તો જો મિત્રો, મેં અહીંયા એમની થોડીક ટૂંકી માહિતી આપી છે, એટલે કે કવિ પરિચય જેને કહેવામાં આવે, આપણે પાઠ કે કાવ્ય વાંચન કરતા હોઈએ કે લખતા હોઈએ તો આપણને એના કવિ વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ। તો હવે કવિ પરિચય મેં આપ્યો છે, કવિનું નામ જો મેં અહીંયા લખ્યું છે સુરેશ દલા, કાવ્યનું નામ પણ નંબર અને નામ લખેલું છે। હવે કવિનું નામ છે સુરેશ દલા, તો હવે સ્વાભાવિક છે આપણે એમની જન્મ તારીખ જોઈએ તો કે 11/10/1932 જન્મ છે। હવે સ્થળ એટલે કે ક્યાં જન્મ થયો હશે, તો કે જિલ્લો થાણા અને મહારાષ્ટ્રમાં આવેલું છે। હવે એમનું મૃત્યુ, તો કે 10/8/2012 મુંબઈમાં અવસાન થયું હતું। હવે એમણે લખેલા કાવ્યો, તો કે એકાંત, અસ્તિત્વ, ઘટના વગેરે જેવા એમણે કાવ્યો લખેલા છે। એ સિવાય એમને રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળેલા છે, તો ક્યાં ક્યાં મળેલા છે, તો કે રણજીત સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય એકેડમી એવોર્ડ જેવા પુરસ્કારો એમને મળેલા છે। હવે આ જે કાવ્ય છે સુરેશ દલાલ રચિત, એ આપણે ગાવાનું છે। જ્યારે હું કાવ્ય ગાઉં એટલે તમારી સામે પાઠ્ય ખુલ્લું હોવું જોઈએ અને હું જે ગાઉં એ તમારે પણ સાંભળવાનું અને સાથે સાથે ગાવાનું છે। તો કેવું સરસ મજાનું કાવ્ય છે કે જેમાં કવિએ કુદરતી દ્રશ્યનું વર્ણન કરેલું છે અને ઈશ્વર ક્યાં ક્યાં વસેલો છે એની માહિતી આપણને આ કાવ્ય દ્વારા મળશે। પ્રથમ તો આપણે કાવ્ય ગાઈશું, ગાશો ને બધાય? મજા આવશે, જોજો, હા, સાંભળજો અને પછી સાથે સાથે ગાજો। કાવ્ય છે પર્વત તારા। પર્વત તારા પહોળા ખંભા સરવર તારિયા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ, વિશાળું વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે। તો મિત્રો,
કાવ્ય તમે સાંભળો ને, કેવું સરસ છે. હવે આપણે જોઈએ કાવ્ય પંક્તિની સમજૂતી જોઈએ. તો જુઓ, એમાં પહેલી પંક્તિ છે કે પર્વત તારા પહોળા ખભા સરવર તારી આંખ. એટલે કે હે ઈશ્વર, તારા ખભા જે છે એ પર્વત જેવા છે, પર્વત જેવા પહોળા છે. સરવર, સરવર એટલે કે સરોવર, સરોવર જોયું છે ને, તો સરોવર જેવી ઈશ્વરની આંખ છે. કવિ પહેલી પંક્તિમાં આપણને એ દર્શાવે છે કે પર્વતો જેવા ઈશ્વરના ખભા છે અને સરોવર જેવી આંખ છે. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર, હું તને ક્યાંક ક્યાંક એટલે કે બધી જગ્યાએ તને ક્યાંક ક્યાંક ને ક્યાંક જોઉં જ છું. હવે બીજી પંક્તિ જોઈએ. દરિયું તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. તો કે દરિયા જેવું વિશાળ, વિશાળ એટલે કે મોટું તારું દિલ છે, એટલે કે હૃદય છે, અને વૃક્ષો જેવી તારી વાત છે. વૃક્ષો કેવા હોય? લીલાછમ, સરસ મજાના, સુંદર. તો કવિ એમાં કહે છે કે હે ઈશ્વર, તારું હૃદય છે એ ખૂબ વિશાળ છે અને વૃક્ષો જેવી તારી વાત છે. એના પછીની પંક્તિ છે કે મેઘધનુષ્યના રંગોમાં તો રમી રહ્યો રળિયાત. મેઘધનુષ્યના રંગો કેટલા હોય તમને ખબર છે ને મિત્રો, કે સાત રંગો હોય. તો એ સાત રંગો જેવું ઈશ્વરનું, ઈશ્વર એમાં રમી રહ્યો છે. કે મેઘધનુષ્યના રંગોમાં તો રમી રહ્યો રળિયાત, અલગ અલગ રંગો દેખાય છે, જાણે કે ઈશ્વર એ રંગોમાં રમતા હોય એવું લાગે છે. એના પછીની પંક્તિ છે કે તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ. એટલે કે તરણું, તણખલું, જરાક એવી નાની એવી અમથી વસ્તુ, કીડી આપણે ઉદાહરણમાં લઈ લઈએ કે નાનકડું એવી કીડી છે, એ પણ કોઈ દિવસ ભૂખી રહેતી નથી. તમે જોજો એના મોઢામાં કંઈક ને કંઈક દાણો તો હશે જ. એટલે કે તરણાનો તારણહાર છે, એટલે કે તું નાનામાં નાની વસ્તુઓને પણ બચાવે છે. અને ઝરણાનો તું નાદ, નાદ એટલે કે અવાજ. ઝરણાનો જે મધુર નાદ, અવાજ તમે સાંભળો હશે મિત્રો, પાણીનો અવાજ કેવો સરસ હોય, જે વહેતું ઝરણું હોય, કુદરતી વાતાવરણ હોય, તો એમાં આપણને ખૂબ મજા પડે. એનો જે ઝરણાનો અવાજ આવતો હોય એ આપણને સાંભળવાની મજા પડે છે. તો કવિ કહે છે કે તું નાનામાં નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને તું તારે છે, એટલે કે બચાવે છે, અને ઝરણા જેવો તારો નાદ એટલે કે અવાજ છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. જો ફૂલો તમે ઘણા બધા રંગના, અલગ અલગ રંગના જોયા હશે, જોયા છે ને, લાલ, સફેદ, પીળો, ગુલાબી, તો એ બધા ફૂલોના રંગ અલગ છે અને એની સુગંધ પણ સરસ મજાની છે. તે ફૂલોમાં સુગંધ આપનારે ઈશ્વર એ તારી ભેટ છે. તો ફૂલમાં જે સુગંધો છે, રંગો છે, એ કોની ભેટ છે? તો કે ઈશ્વરે આપેલી એક ભેટ જ છે. એના પછીની પંક્તિ છે કે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે અહીં આગ્યા ભમરા. નાનામાં નાના પક્ષી જીવજંતુથી લઈ અને સિંહ વાઘ કોયલ બુલબુલ જેવા પ્રાણીઓ પણ છે, કે જેમાં દરેક રૂપે અંશે ઈશ્વર દેખાઈ રહ્યો છે. હવે તમે જો આગ્યા જોયા છે ને, જે અંધારામાં દેખાય એમાં નાની એવી લાઇટ જેવું ઝબૂકતું હોય, તો એને શું કહેવાય? એને આગિયો કહેવાય. એ જંગલમાં જોવા મળે, તમે જોયા હશે વાડી ખેતરોમાં કે તમે ગયા હશો તો. અને ભમરા તો તમે જોયા છે ને, તો કેવા હોય ભમરા? સરસ મજાના કાળા, ગુનગુન ગુનગુન કરતા આવે. કોયલ બુલબુલ એ પક્ષીઓના અવાજ છે જે આપણને મધુર સંગીત સંભળાય તો આપણને આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, સિંહની ગર્જના કેવી હોય, સાંભળી છે ને તમે? તો એવી જ રીતે આગળની પંક્તિ છે કે રાડ ત્રાડ ને લાડની સાથે. રાડ અને ત્રાડ એટલે ક્યારેક આપણા ઉપર દુઃખ આવે, સુખ આવે, તો એની સાથે સાથે ઈશ્વર આપણને લાડ પણ કરતો જાય છે. મોર પીછનો રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સુર, મોરના ટંકા પણ આપણને સંભળાય, કેવા સુંદર લાગે. અને એમાંય તો અત્યારે જે ચોમાસાની ઋતુ છે, તો ઈશ્વર છે એ આપણને સુખ પણ આપે છે અને દુઃખ પણ આપે છે, છતાં પણ એ આપણી સાથે લાડ કરે છે. હવે સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. સંતા કુકડી, જીવનમાં સુખ અને દુઃખ એ આપણા જીવનના બે પાટા છે, કે ક્યારેક આપણી ગાડી છે એ સુખમાં હોય તો ક્યારેક દુઃખમાં પણ હોય. તો એ સંતા કુકડી, ઈશ્વર આપણી સાથે એ સુખ અને દુઃખ વચ્ચે સંતા કુકડી રમી રહ્યો છે.
પણ ઈશ્વર આપણને દરેક મુસીબતમાંથી પાર તો પાડે જ છે. હવે એના પછીની પંક્તિ છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. જો મિત્રો, દિવસ અને રાત, આપણે કહીએ કે દિવસ થઈ જાય તો શું દિવસ થઈ જાય, રાત હોય તો આપણે એમ કહીએ કે ચાલો હવે અત્યારે દિવસ નથી જોઈતો, રાત જોઈએ છે તો થાય, પણ નહીં. પણ આ કાર્ય છે ઈશ્વરનું. અંજવાળું અને અંધારું બંને વચ્ચેથી આપણે પસાર થવાનું, સુખ અને દુઃખમાંથી બંને વચ્ચેથી આપણે પસાર થવાનું છે. તો કેવી રીતે? તો કે જીવનરૂપી નૈયાથી પસાર થવાનું છે. અને એ જીવનરૂપી નૈયા છે અંધારા અને અજવાળામાં કોણ હંકારે છે? તો કે ઈશ્વર જ હંકારતો હશે. એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો જીવનમાં સુખ અને દુઃખ એ બંને વસ્તુ હોય છે, પણ છતાંય જીવનની નૈયા છે કે જે હોડી છે એ આપણી સતત ચાલુ જ હોય છે ને. તો એ કોણ ચલાવતું હશે? તો કે એ ઈશ્વર ચલાવે છે. માટે કોઈ દિવસ આપણે દુઃખમાં કે સુખમાં હોઈએ તો આપણે ઈશ્વરને ભૂલવા જોઈએ નહીં. હવે જો મિત્રો, એની નીચે આપેલી છે શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતીમાં અહીંયા બોર્ડ ઉપર જુઓ કે ખભા, આપણે કહીએ ને જેને ખભા, તો એને આપણે અહીંયા શું લખ્યું છે? ખંભા. ખંભા એટલે ખભા આપણા બંને, એ આપણને સમજાય. પછી સરોવર, સરોવર એટલે કે સરોવર, જેને આપણે કહીએ કે કુદરતી રીતે બનેલું હોય એમાં પાણી હોય. પછી વિશાળું, દરિયો તારું દિલ વિશાળું, એટલે કે દરિયા જેવું વિશાળ, જેનો છેડો જ નથી, દરિયાનો છેડો જ નથી. તો ઈશ્વરનું દિલ પણ એટલું મોટું વિશાળ છે. રળિયાત, રળિયાતનો અર્થ થાય છે સુંદર. હવે પછીનું છે કે તરણું, તરણું એટલે કે નાનકડું એવું તણખલું, તણખલાનો પણ તારણહાર ઈશ્વર જ છે. હવે નાદ, નાદ એટલે કે અવાજ. અને સોગાદ, સોગાદ એટલે શું થાય? ભેટ થાય. તો હવે મિત્રો, આના પછીનું જે કાર્ય છે ગૃહ કાર્ય એટલે કે સ્વાપોથીમાં આપણે પૂરવાનું છે એ વધુ આપણે આવતા અંકે મળશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો કે કાવ્ય પઠન કરવાનું છે, રફ નોટમાં લખવાનું, અને કાવ્યમાં આવતા પ્રાસવાળા શબ્દો છે એ તમારે રફ નોટમાં લખવાના છે, અને કાવ્ય સરસ રીતે તમારે તૈયાર કરવાનું છે. તો ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં. નમસ્તે.